નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય BA ચેપ્ટર 1 સવાલ છે, વ્યવસાયનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ જણાવો. પહેલું છે અર્થ. કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. ફરી એક વખત જોઈએ. કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. દાખલા તરીકે ડૉક્ટરો, વકીલો, CA વગેરે. હવે આપણે એના લક્ષણો વિશે માહિતી આપીએ. વ્યાવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, બુદ્ધિ અને ચાતુર્યનો ઉપયોગ કરવો પડે છે. વ્યાવસાયિક વ્યક્તિ સેવાના બદલામાં ફી મેળવે છે, પરંતુ તેનું ફીનું ધોરણ અલગ અલગ હોય છે. વ્યાવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. વ્યાવસાયિક વ્યક્તિએ નક્કી કરેલ આચારસંહિતા મુજબ પાલન કરવું જરૂરી છે. આચારસંહિતા એટલે નીતિ નિયમો અનુસરવા જરૂરી છે. વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર નિશ્ચિત નહીં, અનિશ્ચિત હોય છે. વ્યાવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. ફરી વખત એના લક્ષણો જોઈએ. વ્યાવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, બુદ્ધિ અને ચાતુર્યનો ઉપયોગ કરવો પડે છે. વ્યાવસાયિક વ્યક્તિ સેવાના બદલામાં ફી મેળવે છે, પરંતુ તેનું ફીનું ધોરણ અલગ અલગ હોય છે. વ્યાવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. વ્યાવસાયિક વ્યક્તિએ નક્કી કરેલ આચારસંહિતા મુજબ પાલન કરવું જરૂરી છે. વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે. વ્યાવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી.